और मन झुकतू हुए कि नहीं हाँ इनकी शरण में जाए, आमना सानिध्य में रहिए। तो समय समय पर उपस्थित थवू जो ही है। फोन करीन केवू न पड़े आवजे शिष्य नहीं। तो आ पहलू लक्षण शिष्य नु। बीजू लक्षण के जारे गुरु ना सन्मुख जाइए तो साष्टांग दंडवत करवा जो ही है। सौथी पहला शू करवानू? पुरुष होए तो साष्टांग दंडवत करे, महिला होए तो पंचांग दंडवत करे। आ बीजू धर्म बीजू लक्षण शिष्य नु के गुरु ना सन्मुख जाइए तो शू करवू। शिष्य नु त्रीजू लक्षण छे के गुरु नी सन्मुख जाइए पछी पूर्ण सावधानी थी उभा रहेवू, प्रमाद मां नहीं सावधानी राखवी। घणा तो एम खींचा मां हाथ नाखीने ना मोबाइल हाथ मां लईने वात करता जाय, अरे तू कोनी सामे उभो छे, तू विवेक तो राख। आ मोबाइल हाथ मां राखता जाय ने वातो करता जाय, अरे तू ई कोण छे, तू माने छे शू, एने जाणे छे गुरु ने कई रीते जुए छे, सावधानी राखो। एटले जे जाणकार वैष्णव हशे ने हमेशा एना हाथ आ रीते हशे। तमे जोजो આમ ઠાકુરજીને સન્મુખ ઊભા હોય કે ગુરુના મોટાઓનો સન્મુખ, તો આમ હાથ આ મુદ્રા હોય, સાવધાની રાખવી। એટલે જ આપણે ફૂલઘરમાં પણ બહેનો પણ જો સેવામાં પણ આમ મોઢા ઉપર કે ક્યાંક એમ તો બોલવું ન જોઈએ, પણ પછી ન રહી શકીએ વાત કરતા, એટલે આપણે પછી વસ્ત્ર રાખીએ કે ભાઈ ભૂલથી આમ થૂંક ન અડી જાય ગુરુના પાસે। સાવધાની ભાઈ બહુ નજીક એટલા પણ ન આવી જાય કે આપણા પગ લાગી જાય। ઘણા તો એવા પગ મારતા જાય, અહીંયા ચરણસ્પર્શમાં બેઠા હોય ને તો અમને ઘણાના ચરણસ્પર્શ થઈ જાય, હા સાચું, ઘણા ચરણસ્પર્શ કરાવતા જાય અમને, ઈ કરે કે નહીં, પણ અમને તો થઈ જ જાય છે, અમને તો આનંદ, ચાલો વૈષ્ણવના ચરણસ્પર્શ મેળા, બીજું શું। એવા પગ ઉપર પછી બહુ ભારે ભરકમ આવી જાય તો પગમાં એકવાર તો સોજો ચડી ગયો મારે, બહુ તકલીફ પડી ગઈ। પછી આમ થોડું ધ્યાન પણ રાખવું પડે, બાકી મને તો એમ કે વાંધો નહીં, ચાલો વૈષ્ણવનો સ્પર્શ થાય, પણ ઓલું પાછું ટકવું જોઈએ ને, મારું સામર્થ્ય હોવું જોઈએ ને, પછી આમ પગ આવી જાય હાથીનો, પછી ઓલા એના છૂંદા નીકળી જાય। એટલે ઘણી વખત એવું થતું હોય છે, પછી અમે તો આમ ઉપર રાખીને આમ બેસી જઈએ, પછી કે જે ચરણ ક્યાં છે બહાર કાઢો, એટલે ઘણા એવા બોલે। એટલે સાવધાની બહુ રાખવી જોઈએ, ગુરુના સન્મુખ હોઈએ, એમના પાદુકા ઉપર આપણા ચરણનો આવી જાય, એમને ધક્કો આપણો ન લાગી જાય, હા ઈ આવે તો રસ્તો આપી દઈએ, ઊભા થઈ જઈએ। આ બધી મર્યાદાઓ છે આપણા, આ બધા માટે છે કે આ બધી સાવધાની, આવતા હોય તો એમને માર્ગ દઈએ, પીઠ દઈને ન બેસીએ, એમની ઉપર પગ, સામે બેઠા હોય તો પગ ઉપર પગ ચડાવીને ન બેસીએ। આ બધી આપણી મર્યાદાઓ છે, ગુરુના સામે નીચે બેસીએ, હા પછી મજબૂરી હોય તો સોફા ઉપર માં બેસો, મને બહુ કંઈ વાંધો નથી, આનંદની વાત છે, મજબૂરી હોય તો, બાકી આગ્રહ કે નહીં ગુરુના નીચે બેસીએ, આપણા પગ ન દેખાવા જોઈએ, આપણો થૂંક ન ઉડે, બોલતા સમય પણ આમ હાથ રાખતા હોય, જાણકાર વૈષ્ણવ આ તમે જોજો, નોટિસ કરજો, આમ બોલતા પહેલાં આમ હાથ રાખે કે ક્યાંક બોલવામાં વિનંતી કરવામાં ઓલું ન થઈ જાય। આ બધી સાવધાની છે, એટિકેટ્સ ઇસકો કહેતે હૈ, પુષ્ટિ માર્ગીય। પછી ગુરુના સન્મુખ તો ભાઈ આપણે દંડવત પ્રણામ કરીએ, જય શ્રી કૃષ્ણ નથી બોલતા, વૈષ્ણવ વૈષ્ણવ આપસમાં મળે તો જય શ્રી કૃષ્ણ કરે, ગુરુના સન્મુખ જઈએ તો દંડવત પ્રણામ બોલીએ, કે ગુરુને જય શ્રી કૃષ્ણ ન કહેવાય, ઘણાને ખબર ન હોય, કેમ ન બોલાય એ ખબર ન હોય। જુઓ કૃષ્ણ છે ને, કૃષ્ણ નામ મંત્રાત્મક છે, કૃષ્ણ નામ મંત્રાત્મક, અને મર્યાદા શું છે, રીત શું છે, કે મંત્રનું સ્મરણ ગુરુ શિષ્યને કરાવે, શિષ્ય ગુરુને ન કરાવે। અને જ્યારે આપણે કોઈને જય શ્રી કૃષ્ણ કરીએ ત્યારે આપણે અપેક્ષા રાખીએ કે ઈ પણ આપણને જય શ્રી કૃષ્ણ કરે, અને તમે ગુરુને જય શ્રી કૃષ્ણ કરો ને ઈએ જય શ્રી કૃષ્ણ કરે, તો શું થયું, તમે ગુરુ પાસે મંત્રનું ઉચ્ચારણ કરાવ્યું, એટલે મર્યાદા ભંગ થઈ ગઈ। એટલે ગુરુના આપણને આશીર્વાદની અપેક્ષા હોય તો આપણે એમને દંડવત પ્રણામ કરીએ, ઈ આપણને આશીર્વાદ આપે। આ બધા સાવધાની, ઘણી બધી એવી વસ્તુઓ છે, હમણાં એ બધા વિષય ઉપર જવું તો ઘણો સમય નીકળે, પણ અમુક જે મૂળ વાતો ધ્યાન રાખો। એટલે આ શ્રી આચાર્યજી અહીંયા આ કારિકામાં આજ્ઞા કરી રહ્યા છે કે ગુરુની સન્મુખ પૂર્ણ સાવધાનીથી રહેવું જોઈએ। ચોથી વાત, કોઈ પણ પ્રકારની પ્રાર્થના કરતા પહેલા, નિવેદન કરતા પહેલા હાથ જોડવા જોઈએ, કે જે રાજ, હા જે કૃપાનાથ, જે જે આપની આજ્ઞા હોય તે નિવેદન કરું। કેટલા પુષ્ટિ માર્ગમાં શબ્દો જુઓ તમે, કેટલો ભાવ છે, સૌમ્યતા છે, કોમલતા છે,
મારે તમારને એક વાત કરવી છે. કેવું લાગે? અને જે રાજ આપની આજ્ઞા હોય તો એક વિનંતી કરું, કેવો ફરક પડે? એ સાઈડમાં આવશો, બે મિનિટ વાત કરવી છે. કેટલો ફરક પડી જાય. કોણ કોની સાથે તું બોલી રહ્યો છે? તું કોણ? તારા સ્વરૂપને ઓળખ, એમના સ્વરૂપને જાણ. આ પુષ્ટિ માર્ગમાં બહુ આ બધી કેટલું આમ સોફ્ટનેસ, કોમલ આ ભાવો શબ્દોમાં, ક્રિયાઓમાં એક આખી કોમલતાની પરત આમ છે ઢંકાયેલી. માન એટલે આપણે જો બધામાં જી લગાડીએ, ઝારીજી, બંટાજી, ગાદીજી, તકિયાજી, મુખિયાજી, ભીતરિયાજી, ઘંટાજી, બધા જી લાગે છે કે નહીં? માનવાચક બધાની પાછળ જી લાગે. બહુ સુંદર આપણું આ રીત ભાત આચાર્યોએ બતાવેલી. તો કોઈ પણ નિવેદન કરતા પહેલા હાથ જોડવા જોઈએ ક્રિયામાં, અને વાણીથી પણ નમસ્કાર કરવો જોઈએ. આ પાંચમું એટલે ક્રિયામાં તો આપણે દંડવત પ્રણામ કર્યું, અને પછી વાણીથી પણ બોલો, હા જયરાજ દંડવત પ્રણામ આમ બોલીએ. આ પાંચમું અને છઠ્ઠું શિષ્યનું લક્ષણ છે કે સત્ય વાણીથી પ્રશ્ન કરવો જોઈએ. કપટ એમાં ન હોવું જોઈએ, ચાલાકી ન હોવી જોઈએ પ્રશ્નમાં. ઘણી વખત તો વૈષ્ણવ બીજાને ઓલા બેસેલાને સંભળાવવું હોય ને એટલે અમને પૂછે ચાઈ કરીને. ઘણી વખત એવું થતું હોય, ચાઈ કરીને ઓલાને સંભળાવવા માટે અમને પ્રશ્ન કરશે, એટલે એને જે જવાબ આપવો જોઈએ અમે એને આપી દઈએ. એ ચાલાકી અમારે, તું અમારી સામે હું ચાલાકી કરે છે? અમે તને ઓળખીએ છીએ, એમને ઉપર થોડે બેઠા છીએ. ઘણી વખત એવી ચાલાકીઓ કરતા હોય છે. પછી એક જગ્યાએ પૂછે ને બીજી જગ્યાએ પૂછે. અરે જે એક વાર તે પૂછી લીધું પછી બીજા શું કામ? આ વૈષ્ણવની બહુ એક ખોટી ટેવ છે. એક વખત આચાર્ય બાલક પાસેથી તમે કોઈ પણ આજ્ઞા લઈ લીધી હોય પછી બીજા પાસે જઈને પાછું એ પૂછવું જ ન જોઈએ. પછી બીજા પાસે પૂછે ને એ જવાબ કે ઓલાએ તો એમ કીધું, લે તો પછી મને પૂછે છે શું કામ? જયારે પહેલા પતી ગયું છે વાત. આ બધું ધ્યાન રાખો વૈષ્ણવ. એટલે ગુરુના સન્મુખ જઈએ તો સત્ય વાણીથી પ્રશ્ન કરવો. આ છ લક્ષણ છ શિષ્યના અંદર હોવા જોઈએ. હવે આપણે વિચાર કરી લઈએ આપણી અંદર આમાંથી કેટલા છે, કે પછી માઇનસમાં ચાલે છે આપણું, વિચાર કરી લો. તો ખૂબ સુંદર પ્રશ્ન સુખદેવજીએ કર્યો, હે યોગીઓ પરીક્ષિતજીએ કર્યો કે હે યોગીઓના પરમ ગુરુ સર્વસિદ્ધ સુખદેવજી, જગતમાં રહેવાવાળા જીવોને મૃત્યુ જેની સમીપ હોય એને શું કરવું જોઈએ? મનુષ્ય માટે કરણીય, શ્રવણીય, જપનીય, સ્મરણીય અને ભજનીય શું છે? સેવા યોગ્ય શું છે? એમ સુંદર પ્રશ્ન કર્યા. અને એની સાથે જ અહીંયા આ પ્રથમ સ્કંદ વિરામ થાય છે. જે સુંદર પ્રશ્ન કર્યા પ્રથમ સ્કંદ અહીંયા વિરામ થયો અધિકાર લીલાનો. આ પ્રથમ પુષ્પ શ્રીજીના ચરણોમાં સમર્પિત કરીને જે ગુરુ કૃપાની વાત કરી એવા ગુરુવર્ય પિતૃચરણ અહીંયા બિરાજમાન છે. આપનું મંગલ વચનામૃત તો ખાસ મારી એવી ભાવના છે કે આપના મંગલ વચનામૃત, કે આપણી આ જે સભા છે, પિતૃચરણ ગુરુવર્ય અહીંયા બિરાજમાન છે, તો એમના પણ મંગલ વચનામૃત આપણે શ્રવણ કરીએ. તો એ સદભાવના સાથે પૂજ્ય પિતૃચરણને વિનંતી કરીશ કે આપના વચનામૃત દ્વારા આપણી કર્ણેન્દ્રિય મનેન્દ્રિય પવિત્ર થાય અને આપના આશીર્વાદ આપણને બધાને મળે, અને એ આશીર્વાદ સાથે આપણે આગળ કથાના ક્રમમાં આપણે આગળ વધીશું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. તો બસ બધા પોતાના સ્થાન ઉપર સાવધાનીથી આપશીના મંગલ વચનામૃતને શ્રવણ કરશે. અને જે વિવેકની પણ વાત કરી છે, જે શિષ્યોની ધર્મની વાત કરી છે, એક વાત એમાં ઉમેરી દઈશ કે એવી રીતે જ્યારે કથાની પૂર્ણાહુતિ પણ થાય, આપણે પોતાના સ્થાન ઉપર શાંતિથી બેસા રહીએ, આરતી પછી આપણે જઈએ, એ પણ એક આપણી વિવેક છે. તો એ મર્યાદાને પણ આપ જાળવીને રાખશો એવી હું આશા રાખું છું. તો ધ્યાનથી શાંતિથી આપણે આપશીના વચનામૃત શ્રવણ કરીશું. અસ્તુ.
બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પૂજ્ય શ્રી દામોદરલાલજી મહારાજશ્રીના મંગલ આશીર્વચન થાય તે પહેલા જેઓ આમંત્રિત મહેમાનો, જેમના પણ હું નામ લઈશ, એ મંચ પર આવી પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયશ્રીની કૃપા પ્રાપ્ત કરશે. કથાના મુખ્ય મનોરથી હસુભાઈ વિરાણી બાઢડાવાળા, ત્યારબાદ સુંદરભાઈ વિરાણી, દૈનિક કથાના મનોરથી જયેશભાઈ લાખાણી તરવડાવાળા, જીતુભાઈ વિમાણી મોટા આકડિયા, જેમના પણ નામ લઉં છું એ જલ્દીથી મંચ પર આવી પૂજ્ય જય જયશ્રીની કૃપા પ્રાપ્ત કરશે. દિનેશભાઈ વિમાણી મોટા આકડિયાવાળા, રાજુભાઈ ભેસાણિયા, ગિરધરભાઈ સંઘાણી, કનુભાઈ સાવલિયા, રાજુભાઈ ચાચડ પિયાવાવાળા, મનુભાઈ બવાડિયા, નનુભાઈ રૈયાણી નેસડીવાળા, વલ્લભદાસ ધનજીભાઈ પાચાણી વંડાવાળા, મથુરદાસ પાચાણી વંડાવાળા, બાબુભાઈ દોંગા અભરામપરાવાળા, ભગવાનજીભાઈ ધડુક નાકરાવાળા, પ્રવીણભાઈ ધડુક ડ્રીમલેડ સૂજ, હસમુખભાઈ સિરોયા જીરાવાળા, કનુભાઈ કોલડિયા કાતરોડીવાળા, વિઠ્ઠલભાઈ સાવલિયા મોલડીવાળા, વિનુભાઈ ઇંગોરાળાવાળા, મુક્તાબેન વિરાણી બાઢડા, અશ્વિનભાઈ સોજિત્રા, સુનિલભાઈ મરજાદી, જેમણે છપ્પન ભોગમાં પાત્રોની સેવા આપેલ છે એવા સુનિલભાઈ મરજાદી, તથા વિઠ્ઠલભાઈ સાવલિયા મોટી મોણપરી, તથા ચેતનભાઈ લલિત બેકરીવાળા અને ચીમનભાઈ બોરાળા, જેમના પણ નામ અહીંયાથી લેવામાં આવ્યા છે, જલ્દીથી મંચ પર આવી પૂજ્ય શ્રી હરિરાયજીની કૃપા પ્રાપ્ત કરશે. ત્યારબાદ ખાસ આપશ્રીના મુખારવિંદથી કથાનું શ્રવણ કરવાનો લાભ લેવા માટે આવેલા આપશ્રીના કૃપાપાત્ર સેવક વિનુભાઈ, ન્યૂ જર્સીથી જેઓ ખાસ આપશ્રીની મુખારવિંદથી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવા આવ્યા છે એવા વિનુભાઈ ન્યૂ જર્સીથી આવેલા, જલ્દીથી મંચ પર આવી આપશ્રીની કૃપા પ્રાપ્ત કરશે. મહોત્સવના અંતિમ દિવસે આજ મેદાનમાં ભવ્ય છપ્પન ભોગનું આયોજન કરવામાં આવેલ છે, તો જે પણ વૈષ્ણવને સેવાર્થી લાભાર્થી થવું હોય તો તે અવશ્ય કાર્યાલયનો સંપર્ક કરે. પૂજ્ય શ્રી દામોદરલાલજી મહારાજશ્રીના બેટીજી શ્રી પ્રીતિ રાજા બેટીજીના મોટા લાલાજી ચિરંજી શ્રી સપ્તકજીનો યજ્ઞોપવિત સંસ્કાર જયપુરમાં આગામી ડિસેમ્બર મહિનામાં ઉજવવાનો છે, જેમની વધાઈ પત્રિકા કાર્યાલયમાં ઉપલબ્ધ છે, અને સુરતથી ખાસ બસ દ્વારા અહીંયાથી વૈષ્ણવોની વ્યવસ્થા લઈ જવા અને આવવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો જે પણ વૈષ્ણવ જયપુરમાં પ્રસ્તાવનો લાભ લેવા ઈચ્છતા હોય, સેવાર્થી લાભાર્થી થવા ઈચ્છતા હોય, તો તે અવશ્ય કાર્યાલયનો સંપર્ક કરે. અને પૂજ્ય શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીની મુખારવિંદથી શ્રીમદ ભાગવત કથા એવં ભાગવત કથા અંતર્ગત જે પણ કીર્તન આપશ્રીના મુખારવિંદથી ગવાયેલ છે તેની કીર્તન ડીવીડીનો સેટ પણ કાર્યાલયમાં ઉપલબ્ધ છે. તો જે પણ વૈષ્ણવ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તે કાર્યાલયનો સંપર્ક કરે. વૈષ્ણવ સૃષ્ટિ મેગેઝિન એવં ગૌતીર્થ કામધેનુ ગૌશાળા પુષ્ટિધામ હવેલી દ્વારા કાર્યરત છે. જે પણ વૈષ્ણવ ગૌ સેવામાં સેવાર્થી લાભાર્થી થવા ઈચ્છતા હોય તેવો કાર્યાલયનો સંપર્ક કરે. હવે વિશેષ કંઈ ન કહેતા, જેમની વાણીનું શ્રવણ કરવા માટે આપણે બધા તત્પર બન્યા છીએ, ત્યારે આવો આપણે સૌ આ મહોત્સવના સર્વાધ્યક્ષ સ્થાને બિરાજમાન પૂજ્ય દાદાજી શ્રી દામોદરલાલજી મહારાજશ્રીના યુગલ ચરણ કમલમાં વિનંતી કરીએ કે આપણને આપના અલૌકિક
મનનીય વચનામૃતનું શ્રવણ કરાવે. એક સાથે આપણે સૌ જયઘોષ કરશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી દામોદરલાલજી મહારાજ કી જય. ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. ચિરાયુષ્યમાન હરિરાયજી મહોદય, વ્યાસાસનને શોભાયમાન કરી રહ્યા ચિરાયુષ્યમાન ભાગવત ભૂષણ ગોવર્ધનેશજી મહોદય, આ મારો આચાર્ય પરિવાર, ત્યાં બિરાજમાન વિદ્વત વૃંદ, અમારા પુષ્ટિધામ હવેલીના પરમ ઉત્સાહી સક્રિય કાર્યકર્તાગણો, આ ભાગવત જ્ઞાન યજ્ઞના મુખ્ય મનોરથી અને એમનો પરિવાર,
આ શ્રી પુષ્ટિધામમાં પ્રાણપ્રિય પ્રભુ રસિયા ઠાકોરને નિરખવા, દર્શન કરવા, સેવા કરવા નિત્ય પ્રતિ આવનાર આ મોટા વરાછાના ભાવિક વલ્લભીય વૈષ્ણવવૃંદ, શ્રી પુષ્ટિધામ હવેલીમાં બિરાજતા શ્રી ગોવર્ધનનાથજી, વહાલનું નામ છે શ્રી રસિયા ઠાકોર, અને રસિયા ઠાકોર અહીં પુષ્ટિધામ હવેલીમાં પધાર્યા એનો 7મા વર્ષનો પાટોત્સવ, સપ્તમ પાટોત્સવના ઉપલક્ષમાં પુષ્ટિ માધુરી મહોત્સવ ના તત્વાવધાનમાં વિવિધ મનોરથો કરવાનો મનોરથ અમારા શહેરાયજીને થયો કે કંઈક આ વખતે કંઈક વિશેષ કરીએ. એક તો માલા તિલકના રક્ષક શ્રી ગોકુલનાથજી, એમના પાટોત્સવના મંગલ દિવસે આપણા રસિયા ઠાકોરનો પાટોત્સવ છે. કોણ એવું વૈષ્ણવ છે કે જે શ્રી ગોકુલેશ પ્રભુના નામથી અનભિજ્ઞ હોય કે જાણતું ન હોય? આ પુષ્ટિ ભક્તિ માર્ગની સ્થાપના અખંડ ભૂમંડલાચાર્ય ચક્ર ચૂડામણી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ